નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીતેન્દ્ર પટેલ આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ ખૂબ જ ઉત્સાહિત છે એવા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું બુકબડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ તમારું જે સ્વપ્ન છે ખાખી ખાખી વર્દી પહેરવી છે તો આ ખાખી વર્દી પહેરાવવા માટેનું એક માધ્યમ એટલે કે ફિઝિકલ આ ફિઝિકલી આપણે ફિટ હોવા જોઈએ ફિઝિકલી ફિટ તો છીએ બટ આપણે જે તૈયારી કરીએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ તૈયારી કરીએ છીએ લાઇબ્રેરીમાં બેસીને ઘરમાં બેસીને ક્લાસીસમાં બેસીને અને હાલ ઓનલાઈનના માધ્યમથી પણ બટ એક વસ્તુ આપણા માટે ખૂટે છે કઈ વસ્તુ ખૂટે છે ફિઝિકલનું તો ફિઝિકલી આપણે ફિટ છીએ પરંતુ રનિંગ આપણે હમણાં નથી કર્યું ઘણા સમયથી નથી કર્યું કોઈ વિદ્યાર્થી હશે કે જેમણે રનિંગ ચાલુ કરી દીધું હશે અને હા હમણાં જ એક નોટિફિકેશન પણ આવ્યું હતું કે જે ગૃહ વિભાગની વેબસાઇટ પર પણ દર્શાવ્યું છે તો આ ફિઝિકલ માટે હવે ખૂબ જ મહેનતની જરૂર છે આપણામાં કેપેસિટી છે દોડી શકીએ છીએ પરંતુ ટાઈમ લિમિટમાં કંઈક પ્રોબ્લેમ થાય છે અને આ ટાઈમ લિમિટની જે પ્રોબ્લેમ થાય છે ને એના લીધે આપણે થોડાક માર્ક્સ માટે રહી જઈએ છીએ અને એ કમી દૂર કરવા માટે બુકબર્ડ તમારા માટે એક સ્પેશિયલ આયોજન કર્યું છે ખાસ આયોજન કર્યું છે તમારા માટે તો કેવી રીતે પાંચ કિલોમીટર આપણે રનિંગ પૂરું કરવું છે પાંચ કિલોમીટર તો આપણે દોડી જઈશું પાસ થઈ જઈશું પરંતુ એનાથી કોઈ મતલબ નથી કારણ કે હમણાં જે નોટિફિકેશન આવ્યું છે એ મુજબ જોવા જઈએ તો એમાં એવું લખ્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે તે કેટેગરીના ઉમેદવારો એને પાસ કરવામાં આવશે કેટલા તો પંદર ગણા એટલે કે જે ફિઝિકલમાં જેટલા પાસ થયા આવશે એમાંના ટોપ પંદર ગણા વિદ્યાર્થીઓ છે એને જે તે કેટેગરીમાં લેવામાં આવશે પ્રિલિમ એક્ઝામ માટે યા તો ફર્ધર એક્ઝામ માટે તો અહીંયા કમ્પિટિશન તો જોરદાર થવાની છે અદરવાઈઝ પહેલાં શું હતું કે ચાલો આપણે પાંચ કિલોમીટર પૂરું કરી લીધું ચાહે પચીસ મિનિટમાં પૂરું કરી લીધું પચીસ મિનિટ કરતાં ઓછી સેકન્ડમાં તો આપણે આપણે એક્ઝામ તો આપવા મળશે બટ હવે થોડી કન્ડિશન ચેન્જ થઈ છે અને હાલ જે માહોલ છે શિયાળાનો માહોલ તો કંઈક આપણે સવાર સવારમાં એવું થતું હોય કે બ્લેન્કેટ આપણે ખેંચી રાખતું હોય કે ના હવે આજનો દિવસ સુઈ જઈએ કાલે દોડવા જઈશું આજનો દિવસ એક દિવસ રહી જઈએ કાલે દોડ અને આ આવતીકાલે શું થશે ને એના માટેનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે નહોતું જાણ્યું જાન જાનકી નાથે કાલે સવારે શું થવાનું અને ચૌદ વર્ષ લેટ થયું તો એ બની શકે કે આપણા જીવનમાં પણ ઘણા બધા ચૌદ મહિના લેટ થઈ જશે કારણ કે આ ભરતી જતી રહેશે તો પછી નેક્સ્ટ ભરતી કદાચ ચૌદ મહિના પંદર મહિના કે ચોવીસ મહિના પછી જ્યારે પણ આવશે ત્યારે તો આપણે એક દિવસની ઊંઘ આપણે એ જતી કરી દઈએ ને તો સરસ મજાની આપણને જોબ મળશે ટુ સ્ટાર યા થ્રી સ્ટાર યા તો આપણે ગુજરાત પોલીસનો એક સિમ્બોલ આપણને મળશે તો એના માટે કયા કયા મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ શું કરવું જોઈએ કેવી રીતે દોડ કરવી જોઈએ કઈ રીતનું રનિંગ કરવું જોઈએ કઈ રીતનું વોકિંગ કરવું જોઈએ કેટલું રનિંગ કર્યા પછી કેટલું વોકિંગ કરવું જોઈએ વગેરે વિશે આપણે માહિતી મેળવવાના છીએ તે પહેલાં આપણે જોઈએ એક આખો સિલેબસ પહેલાં જોઈએ પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે આ ફિઝિકલ ટ્રેનિંગ લેવાની છે આપણે ફિઝિકલી દોડવાનું છે તો કઈ રીતે દોડવાનું છે કેવી રીતે દોડવાનું છે કેટલું દોડવાનું છે તો એના વિશે એક ઓવરવ્યુ આપણે જોઈએ તો અહીંયા પીએસઆઈ જ્યારે એક્ઝામની વાત કરીએ તો ફિઝિકલ એક્ઝામ કઈ રીતે થવાની છે તો ઓલરેડી આપણે ઓલ બધા જાણીએ છીએ કે અહીંયા જે આપણે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ ક્રાઇટેરિયા તો અહીંયા તમે જોઈ શકો કે ઓલ મેલ બધા પુરુષ ઉમેદવારોએ પાંચ હજાર મીટર એટલે કે આપણે એવું કહીએ પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર દોડવાનો છે કેટલા સમય મર્યાદામાં પચીસ મિનિટમાં પચીસ મિનિટમાં દોડવાનું છે પચીસ મિનિટ કરતાં ઓછું બટ ટર્મ્સ કન્ડિશન કઈ મૂકવામાં છે એ ભૂલતા નહીં કે જે તે કેટેગરીના ટોપ પંદર ગણા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે ભલે કદાચ એમાં ચાન્સીસ થઈ શકે બટ હાલ તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે પૂરેપૂરા માર્ક્સ મળે અહીંયા આના માસ કેટલા મળશે તમે ઓછામાં ઓછા એટલે કે સૌથી ઓછા સમયમાં ફિઝિકલ પૂરું કરશો તો પાંચ કિલોમીટર તમે વીસ મિનિટમાં પૂરું કરી દેશો તો તમને પીએસઆઈ માટે પચાસ માર્ક્સ મળશે પચાસ માર્ક્સ એટલે કે તમને તમારા શોલ્ડર પર ટુ સ્ટાર આવતા ટુ સ્ટારમાંથી એક સ્ટાર પણ આવી શકે અને જો તમે પૂરેપૂરા માર્ક્સ લઈ આવ્યા છો તો એ તમને ટુ સ્ટાર અપાવશે જે ઓલ ફિમેલ ફિમેલ માટે રનિંગ કેટલું છે સોળસો મીટર છે જે નવ પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂરું કરવાનું છે અને જે એક્સ સર્વિસમેન છે એમને ચોવીસો મીટરનું જે સાડા બાર મિનિટ એટલે કે બાર મિનિટને ત્રીસ સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું છે આ ક્રાઇટેરિયા છે પીએસઆઈ માટે આગળ જોઈએ કઈ રીતે છે તો આપણે જે વાત કરીએ હાલ તો મેલ કેન્ડિડેટની વાત કરીએ કે જેમાં પાંચ હજાર મીટર અથવા તો પાંચ કિલોમીટર પાંચ કિલોમીટરની વાત કરીએ તો વધારેમાં વધારે કેટલા માર્ક્સ મળવા પાત્ર છે પચાસ માર્ક્સ મળશે અને આ પચાસ માસ્ક ક્યારે મળશે જો તમે વીસ મિનિટ અથવા વીસ મિનિટ કરતાં ઓછા સમયમાં દોડી લીધું હશે તો અહીંયા માઇક્રો સેકન્ડની પણ કિંમત થશે અગર વીસ મિનિટથી લઈ અને વીસ ત્રીસ મિનિટ સુધીમાં એટલે કે વીસ મિનિટ ને ત્રીસ સેકન્ડ સુધીમાં તમે ફિઝિકલ પૂરું કરશો પાંચ કિલોમીટર નહીં તો બે માર્ક્સ ઓછા થઈ જશે અડતાલીસ માર્ક્સ થશે એ રીતે રીતે જોવા જઈએ તો પિસ્તાલીસ માર્ક્સ એ ક્યારે પૂરા થશે વીસ ત્રીસથી લઈ અને એકવીસ સુધીના હવે જુઓ પિસ્તાલીસથી અડતાલીસ માર્ક્સ ત્રણ માર્ક્સનો ડિફરન્સ થયો હવે અહીંયા તમે એવું બની શકે કે વીસ ત્રીસથી લઈ અને એકવીસ સુધીમાં કદાચ તમે વીસને વીસ મિનિટ ત્રીસ સેકન્ડ અને માઇક્રો સેકન્ડ થઈ ગઈ તો એનો મતલબ શું થયો કે હવે તમને પિસ્તાલીસ માર્ક્સ મળશે પરંતુ જો એક માઇક્રો સેકન્ડ પણ ઓછું રહી ગયું ને તો તમારી કેટેગરી ચેન્જ થઈ જશે તમને કેટલા માર્ક્સ મળશે અડતાલીસ માર્ક્સ મળશે એટલે અહીંયા એક માઇક્રો સેકન્ડની પણ કિંમત જબરદસ્ત છે એ જ રીતે જોવા જઈએ તો તમે અહીંયા જોઈ શકો પણ આપણો ટાર્ગેટ એવો રહેશે કે આપણે ઓછામાં ઓછા થર્ટી નાઇન માર્ક્સ મેળવવા કારણ કે આપણે જે કેટેગરીની વાત કરીએ છીએ ને તો પછી કેટેગરીની દૃષ્ટિ જોવા જતા હોય મારા માટે મારા વ્યૂથી એઝ પર માય વ્યૂ થર્ટી નાઇન્થ માર્ક ઓછામાં ઓછા આપણને થર્ટી માર્ક્સ માર્ક્સ હોવા જોઈએ બટ આગળ આપણે પણ જોવાના છીએ કે અગર કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમને ફિઝિકલી આ સમયે ફિટ ન હોય તો ફિઝિકલી ફિટ ના હોય મતલબ કે રનિંગ પૂરું કદાચ ન કરી શક્યા હોય ભલે અત્યારે રનિંગ પૂરું કરી શકતા હોય બટ કોઈ સમય સંજોગોને ધ્યાને લઈ કદાચ ત્યારે કોઈ અગવડતા હોય તો એ પછીના જે આપણી લેખિત છે એમાં લેખિતમાં માર્ક્સ ખેંચી લેશે બટ આપણે જોઈ લઈએ કે આપણો ટાર્ગેટ અહીંયા સુધી બનાવવાનો છે આપણો ટાર્ગેટ કેટલો છે ઓગણચાળીસ અથવા ઓગણચાળીસથી વધારેનો ટાર્ગેટ છે અને પૂરેપૂરા પચાસ બટ ઓછામાં ઓછા ઓગણચાલીસ માર્ક્સ આપણને મળવા જોઈએ એ જ રીતે જોવા જઈએ તો બાવીસ મિનિટથી લઈ અને બાવીસ ત્રીસ મિનિટ સુધીના છત્રીસ માર્ક્સ મળવાપાત્ર છે એ જ રીતે જોઈએ તો બાવીસ ત્રીસથી લઈ અને ત્રેવીસ મિનિટ સુધીના તેત્રીસ માર્ક્સ એ રીતે અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે જેમાં સૌથી ઓછા વીસ માર્ક્સ એટલે કે તમે પચીસ મિનિટ પહેલાં 25 મિનિટ પહેલાં જો મિનિટ મિનિટને એક માઇક્રો સેકન્ડ પણ થઈને તો આપણે સેકન્ડ કરી રીતે કેલ્ક્યુલેટ કરીએ સમજીએ આ 25 મિનિટ છે મિનિટ પછી આવશે સેકન્ડ અને સેકન્ડ પછી આવશે માઇક્રો સેકન્ડ તો આ સેકન્ડ નહીં પણ માઇક્રો સેકન્ડ જો થઈ ગઈ ને પચીસ જીરો 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 એક તો પણ તમે ફેલ કહેવાશો કારણ કે હવે જે અહીંયા માપ કરવામાં આવે છે ફિઝિકલનું એ મൈક્રોસેકન્ડ થી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આરએફ આઈડી ના માધ્યમ કરવામાં આવે છે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન થી એનું મેપિંગ કરવામાં આવે છે એ ચાહે હાઈટ હોય ચેસ્ટ હોય યા તો રનિંગ હોય અને જો 25 અને सो 1 સેક એક માઇક્રોસેકન્ડ પણ થઈ ગયું તો પછી એને ફેલ ગણવામાં આવશે એ જ રીતે વાત કરીએ તો પીએસઆઈ કેટેગરી માં ફીમેલ ની વાત કરીએ ફીમેલ કેન્ડિડેટ તો ફીમેલ કેન્ડિડેટ ને 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર ની વાત કરીએ તો 1.6 કિલોમીટર જેના વધારેમાં વધારે માર્ક્સ મળશે પચાસ માર્ક્સ તો હવે અહીંયા જે બહેનો છે ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે જુઓ હવે તમે અહીંયા જુઓ પચાસથી ડાયરેક્ટ પિસ્તાલીસ એટલે કે પાંચ માર્ક્સનો ડિફરન્સ થશે એક માઇક્રોસાયકન્ડની કિંમત કેટલી હતી તમારા માટે પાંચ માર્ક્સની એ સિવાય પિસ્તાલીસથી ચાલીસ પાંચ ચાલીસથી પાંત્રીસ પાંત્રીસથી ત્રીસ ત્રીસથી વીસ હવે જો અહીંયા વીસથી ત્રીસ દસ માર્ક્સનો ડિફરન્સ છે બટ આપણો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ આપણો ટાર્ગેટ હોવો જોઈએ ચાલીસથી આસપાસનો યા તો કોઈ લેટમાં લેટ ઓછામાં ઓછા પાંત્રીસ અથવા પાંત્રીસથી વધારે થવું જોઈએ એમાં પણ તમે યાદ રાખજો કે તમારે જે કમ્પ્લીટ કરવાનું છે એ કમ્પ્લીટ કરવાનું છે કેટલામાં નવ ને ત્રીસ મિનિટમાં અલગ અલગ કેટેગરી છે એ ટા એ કેટેગરીમાં આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે ઓછામાં ઓછા આપણે સાત મિનિટમાં આ કમ્પ્લીટ કરીએ સાત મિનિટમાં અગર તમે કમ્પ્લીટ કરી લો છો તો તમને પચાસ માર્ક્સ મળશે એ જ રીતે સાત મિનિટથી લઈ અને સાત ને ત્રીસ મિનિટની વચ્ચેનો તમે ડિફરન્સમાં આવો છો તો એનાથી એ ગેપમાં તમે ફિઝિકલ પૂરું કરો છો તો તમને મળશે પિસ્તાલીસ માર્ક્સ ત્યાર પછી જોઈએ એક્સ સર્વિસમેન છે એમને ચોવીસો મીટરનું એટલે કે બે પોઈન્ટ ચાર કિલોમીટરનું એમનું રનિંગ છે બે કિલોમીટર બે પોઈન્ટ ચાર કિલોમીટર એમને દોડવાનું છે તો એમને પણ દસ મિનિટમાં કમ્પ્લીટ કરશે તો એમને દસ મિનિટ કરતાં ઓછી મિનિટમાં કમ્પ્લીટ કરશે તો એમને પચાસ માર્ક્સ મળશે અને એ જ રીતે દસ મિનિટથી લઈ અને સાડા દસ મિનિટ સુધીમાં પિસ્તાલીસ માર્ક્સ મળશે તો એ જ કેટેગરીમાં એક્સ સર્વિસમેન છે તો આઈ હોપ કે એ એક્સ સર્વિસમેન એ એ તો એની પાસે જુસ્સો તો જબરદસ્ત છે જ ફિઝિકલી અત્યાર સુધી એમના ફિટ રહ્યા જ છે બસ એમને થોડી એક વખત પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસના અંતે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ આપણા એક્સ સર્વિસમેન છે એ પચાસ માર્સથી ઓછા નહીં જ લાવે બધા જ એ પચાસ માર્ક્સ લઈ આવશે એ રીતે આપણે પીએસઆઈનીમાં ફિઝિકલની વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી તો પીએસટીમાં શું કહેવામાં આવ્યું છે એ પણ જો એ ખાસ યાદ રાખજો કે અગર તમને એવું કહેવામાં આવ્યું છે કે એસટી સિવાયના શેડ્યુલ ટ્રાઇબ એસટી તો એવા કેન્ડિડેટ કે તેમને એકસો ને બાસઠ સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ એસટી કેન્ડિડેટ છે એ ખાસ યાદ રાખજો ઓનલી એસટી કેન્ડિડેટ અધર બીજા કોઈ જ કેટેગરી નહીં તો એમને એકસો ને બાસઠ સેન્ટીમીટરની હાઈટ થતી હોય તો જ એવો તેઓ એના માટે એલિજિબલ છે બટ તમારી હાઈટ જો ન થતી હોય તો પછી આપણે દોડીને યા તો પછી આપણે ચેસ્ટ ફુલાવીને કોઈ મતલબ નથી ચેસ્ટ ફુલાવવામાં જો તમને કંઈ પ્રોબ્લેમ થતો હોય તો તમે એક્સરસાઇઝ કરીને ચેસ્ટ ફુલાવી શકો છો બોડી કદાચ તમારું એને કેપેબલ ના હોય તો અલગ અલગ પ્રકારનું પ્રોટીન લઈ અને તમે પ્રોટીન એ બોડી ફિટ બનાવી શકો છો બટ હાઈટ ના હોય તો હાઈટને તમે કેવી રીતે વધારશો એકસો બાસઠની હાઈટ માંગી છે આપણી એકસો સાહીઠની કદાચ હોય તો પછી આપણે સ્વપ્ન જ ભૂલી જવાનું કારણ કે બે સેન્ટીમીટર તમે કેમ વધારશો નાના હોય તો વધારી શકે હવે આપણે આપણે તો હવે ન વધી શકીએ તો આવી કોઈ ભૂલ ના કરતા જો તમારું વજન ઓછું હોય તો તમે વજન વધારી શકો ચેસ્ટ તમારી બોડી ના હોય તો ચેસ્ટ ના હોય તો ચેસ્ટ તમે બનાવી શકો પરંતુ એના માટે જ્યારે હાઈટની વાત આવે તો હાઈટમાં તમારે કોઈ વસ્તુ એમાં ચેન્જીસ ન થઈ શકે તો એ પહેલી ક્રાઇટેરિયા ધ્યાન રાખવું કે હાઈટ કેટલી માંગી છે એકસોને સેન્ટીમીટર માંગી છે પચાસ કિલોગ્રામ વજન સેવન્ટી નાઇન ચેસ્ટ સેવન્ટી નાઇન આપણી સેન્ટીમીટર ચેસ્ટ હોવી જોઈએ હવે આ કેટેગરી એ દરેકને લાગુ પડે છે માત્ર ને માત્ર ડિફરન્સ ક્યાં છે તો એસટી જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ અહીંયા ખાસ યાદ રાખજો છું કે મેલ કેન્ડિડેટની છે તો એમના માટે એકસો બાસઠ સેન્ટીમીટરની અને એસટી સિવાયને જે પણ કેન્ડિડેટ છે એ દરેક વ્યક્તિ તો એમને એકસોને પાસઠ સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ તો જ આ અપ્લાય કરજો અધરવાઇઝ ખોટી મહેનત ના કરશો ફિઝિકલી ફિટ રહેવા માટે કરજો બટ એક્ઝમને એને ધ્યાન લઈને ના કરશો પચાસ કિલોગ્રામ વજન હોવું જોઈએ સેવન્ટી નાઇન સેન્ટીમીટર્સ આપણે ચેસ્ટ હોવી જોઈએ અને ફૂલાવીને કેટલી થવી જોઈએ એટી ફોર એનો મતલબ એવો નથી કે તમારી અગર એટી ટુ એટી ટુ સેન્ટીમીટરની ચેસ્ટ છે તો હવે તમારે એટી ફોર કરવાની એવું નથી તો હવે તમારે કેટલી કરવાની છે એટી સેવન કરવાની છે એટલે કે પાંચ સેન્ટીમીટરનો ફૂલાવો થવો જોઈએ બટ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ સેવન્ટી નાઇન તમારી ચેસ્ટ સપોઝ કે બ્યાસી છે તો ફૂલાવીને તમારે એટી સેવન કરવાની છે બટ જો તમારી સેવન્ટી સેવન જ હોય અને તમે એવું કહેતા હોય કે હું ફૂલાવીને એટી ફોર કરી દઈશ તો પણ નહીં ચાલે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ સેવન્ટી નાઇન હોવી જોઈએ અને જેટલી પણ છે એનાથી ફૂલાવીને પાંચ પ્લસ કરવી જોઈએ બટ સેવન્ટી નાઇન કરતાં ઓછી નહીં ક્લિયર આગળ વધીએ પીએસઆઈ માટે જોઈએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં હવે આપણે જોઈએ ફિમેલ કેન્ડિડેટ્સ માટે ફિમેલ કેન્ડિડેટ્સ માટે બે જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે હાઈટ અને વજન જે એસટી કેટેગરીમાં છે ગુજરાતના એસટી કેટેગરીના જે બહેનો છે એમના માટે હાઇટ કેટલી છે વન ફિફ્ટી સિક્સ સેન્ટીમીટરની છે અને એમનું વજન ધ્યાને લેવામાં આવશે ચાલીસ કિલોગ્રામ અને જે એસટી કેટેગરીના સિવાયની જે બહેનો છે એમના માટે હાઈટ કેટલી લેવામાં આવશે વન ફિફ્ટી એઇટ એકસોને અઠ્ઠાવન સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ અને વજન હોવું જોઈએ ચાલીસ કિલોગ્રામ હવે તમારી હાઈટ ના હોય તો તમે એ હાઈટમાં કોઈ ચેન્જીસ ના કરી શકો તમારું વજન ઓછો હોય તો તમે વજન વધારી શકો અગર તમારું વજન વધારે છે તો તમે વધારે ઓછો કરી લો કેમ કે વજન ઓછો હશે તો તમારે જ્યારે રનિંગ કરવાનો હશે દોડવાનો હશે ત્યારે તમને બહુ ફાયદો થશે બટ એવું ના કરતા કે વજન અચાનક તમે ઘટાડનું એકાએક વજન ઘટાડવાનું ચાલુ કરી દેશો તો પછી બોડીમાં એનર્જી નહીં હોય એનર્જી નહીં હોય તો તમે દોડી નહીં શકો બરાબર થાક લાગશે અને અંતે તમે હારીને હથિયાર મૂકી દેશો એના કરતાં બેટર છે કે સવારનું જે તમે ભોજન લો છો નાસ્તો લો છો એ જબરસ્ત રાજા મહારાજાની જેમ લો બપોરે તો થોડું ઓછું મધ્યમ વર્ગના વ્યક્તિઓના માફકમાં લો અને સાંજે તો સાંજે ગરીબ બની જાઓ આપણે ગરીબીમાં જીવન જીવતા હોય એવી રીતે નાસ્તો રહો તો શું થશે કે સવારનું આપણે જે એકદમ એનર્જીવાળું ફૂડ લીધું છે બપોરના ટાઈમ થોડું મીડિયમ લીધું છે અને સાંજે એકદમ ઓછું લીધું છે બટ એટલું બધું ઓછું પણ નહીં કે આપણે બીજા દિવસે સવારે એને એનર્જીમાં ઉપયોગ ન કરી શકે તો આ પ્રકારે તમે એ ફૂડ ડાયટ પણ બનાવી શકો છો આગળ વધીએ કોન્સ્ટેબલ માટે કોન્સ્ટેબલ માટે પુરુષ ઉમેદવારો માટે પાંચ કિલોમીટર રનિંગ છે જે પચીસ મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે એઝ ઇટ ઇઝ જે પીએસએમ હતું એ જ છે સેમ વસ્તુ બટ રનિંગના જે માર્ક્સ મળશે એ ડિફરન્સ છે રનિંગના માર્ક્સ કેવી રીતે મળશે તો મેલ કેન્ડિડેટ છે કોન્સ્ટેબલ માટે તો એમને પાંચ પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર દોડવાનું છે વીસ મિનિટ કરતાં ઓછા સમયમાં પૂરું કરશે એમને પચીસ માર્ક્સ મળશે જે વસ્તુ પચાસ માર્ક્સની હતી હવે એના બદલે પચીસ માર્ક્સ મળશે એટલે કે કેટેગરી વાઇઝ કોન્સ્ટેબલ માટે માર્ક થોડા અડધા થઈ જશે ઓછા થઈ જશે તો અહીંયા પણ આપણો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આપણો કેટલો હોવો જોઈએ તો ઓછામાં ઓછા આપણે વીસ માર્ક્સ તો મળવા જોઈએ વીસ માર્ક્સ કરતાં ઓછા હોય તો આપણે ઘણું બધું રિસ્કમાં છે એવું કહી શકીએ રેડ કેટેગરીમાં આવીએ એવું કહી શકીએ તો અહીંયા આપણું ટાર્ગેટ રહેશે કે પચીસમાંથી પચીસ માર્ક્સ મેળવવા ત્યારબાદ અલગ અલગ કેટેગરી આપી છે જો તમે પાંચ કિલોમીટર પાં પચીસ મિનિટમાં પૂરું નથી કરી શકતા તો પછી ફેલ જાહેર કરવામાં આવશે અને જે બહેનો છે એના માટે ફિમેલ કેન્ડિડેટ માટે સોળસો મીટર એટલે કે એક પોઈન્ટ છ કિલોમીટર તો એક પોઈન્ટ છ કિલોમીટર માટે પણ એમણે પચીસ માર્ક્સ મેળવવાના છે પરંતુ ઓછામાં ઓછું કેટલું તો સાત મિનિટમાં આપણે પૂરું કરીશું તો એટલે આપણે પચીસ માર્ક્સ મળી જશે અને દરેક બહેનોએ એટલી જબરજસ્ત મહેનત કરવાની છે કે પચીસ માર્ક્સ પૂરા લાવી દેવાના છે જરૂરી નથી કે તમે જે પણ બહેનો અગર પોલીસ ખાતામાં આવવા માગતા હોય બટ એમના મમ્મી પપ્પા યા તો સાસરામાંથી કોઈ પણ એવું વિચારતા હોય કે એને ફિલ્ડ વર્ક આવશે યા તો રસ્તા પર ઉભો રહેવું પડશે વગેરે તો ઘણી બધી એવી વેકન્સી ઘણી બધી એવી પોસ્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે તમે ઓફિસ વર્કમાં બેસીને ઓફિસમાં બેસીને પોલીસ સ્ટેશનમાં બેસીને પણ વર્ક કરી શકો છો બહુ બધા બેનિફિટ પણ છે હેડક્વાર્ટર હોય તો હેડક્વાર્ટરમાં રહીને પણ તમે વર્ક કરી શકો છો જબરજસ્ત આ પ્રકારની તમારા માટે બહુ સારામાં સારી આ એક ઉમદા એવી જોબ છે કે જે તમે એવું કહી શકો ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ શકો તમારા મમ્મી પપ્પા એવું કહેવાય છે કે દીકરી ત્રણ કુળને તારે છે કયા એક તો મામાનું ઘર પપ્પાનું ઘર અને સસરાનું ઘર તો એના માટે પણ આ જ ક્રાઇટેરિયા છે પચીસ મિનિટ પચીસ માર્ક્સ લેવાના છે વધારેમાં વધારે એમને સાડા નવ મિનિટમાં આગળ પૂરું કરે સાડા નવ મિનિટ કરતાં ઓછા સમયમાં તો એમને પચીસ માર્ક્સ મળશે જ્યારે સાડા બાર મિનિટ અથવા સાડા બાર મિનિટથી વધારે સમય થશે તો એમને ફેલ જાહેર કરવામાં આવશે હવે જોઈએ કે એના માટે શું કહેવામાં આવ્યું છે માં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં તો ઓલ મેલ કેન્ડિડેટ વિશે આપણે વાત કરીએ તો એસટી કેન્ડિડેટ છે એવા એસટી માટે 162 સેન્ટીમીટર પચાસ કિલોગ્રામ હાઈટ સેવન્ટી નાઇન ચેસ્ટ ફૂલાવાની ચેસ્ટ અને એટી ફોર ચેસ્ટ ફૂલાવીને એટલે કે ચેસ્ટ કેટલી હોવી જોઈએ સેવન્ટી નાઇન ઓછામાં ઓછી હોવી જોઈએ ફૂલાવીને કેટલે તો પાંચ સેન્ટીમીટર ફૂલાવો જોઈએ પાંચ સેન્ટીમીટર ફૂલ આવીને પાંચ સેન્ટીમીટર ફુલાવો કરવાનો છે બટ એમાં પણ ઓછામાં ઓછો સેવન્ટી નાઇન તો હોવી જોઈએ એસટી સિવાયના અન્ય જે કેન્ડિડેટ છે એમને હાઈટ રહેશે એકસો પાસઠ સેન્ટીમીટર અને પચાસ કિલોમ્રામ વજન જ્યારે ફુલાવાની વાત કરીએ ચેસ્ટની વાત તો સેવન્ટી નાઇન સેન્ટીમીટર અને ફૂલ આવીને એટી ફોર સેન્ટીમીટર રહેશે જયારે કોન્સ્ટેબલમાં આપણે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ બહેનો માટે તો એમના માટે એસટી કેટેગરીમાં જે છે એમને હાઈટ રહેશે એકસો પચાસ સેન્ટીમીટર અને એસટી સિવાયના જે કેન્ડિડેટ છે એમની હાઈટ રહેશે એકસો પંચાવન સેન્ટીમીટર અને વજન હશે ચાલીસ કિલોગ્રામ ઓછામાં ઓછું ચાલીસ કિલોગ્રામ હવે તમારું જો વજન હાલ અત્યારે ચાલીસ કિલોગ્રામ હોય તો થોડું વેઇટ ગેઇન કરજો થોડું વેઇટ વધારજો એટલીસ્ટ ચુમ્માલીસ તેતાલીસ ચુમ્માલીસ કિલોગ્રામ તો હાલ હોવું જોઈએ તમે જ્યારે રનિંગ કરો છો જ્યારે તમે રનિંગ કરવા માટે જશો ત્યારે મતલબ કે જે દિવસે ગ્રાઉન્ડમાં તમારું વજન ચેક કરવામાં આવશે ત્યારે તમારું વજન ચાલીસ બેતાલીસ તેતાલીસ કિલોગ્રામ હોવું જોઈએ બરાબર એટલે અત્યારે જો તમારું ચાલીસ એકતાલીસ કિલોગ્રામ વજન હોય તો અત્યારે તમારું વજન કરવાનું છે તેતાલીસથી ચુમ્માલીસ કિલોગ્રામ કરવું જોઈએ પીએસટીની વાત કરીએ ફિઝિકલ એફિસન્સી ટેસ્ટ તો પીઆઈ માટે પીઆઈ માટે બે જ ક્રાઇટેરિયા છે એમના માટે શું ક્રાઇટેરિયા છે એક તો એ ક્રાઇટેરિયા છે કે એમનું રનિંગ રનિંગ કેટલું આપવામાં આવ્યું છે પચીસ મિનિટનો સમય આપવામાં આવ્યો છે કોઈ માર્ક્સ એમાં આપવામાં આવતા નથી જે પણ ટાઈમ આપવામાં આવ્યો છે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું કરવાનું છે અને જો ફિમેલ કેન્ડિડેટ છે એમને સોળસો મીટર રનિંગ એ સાડા નવ મિનિટ એટલે કે નવ મિનિટને ત્રીસ સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું છે એના માટે ટાઈમ મર્યાદા માત્ર ને માત્ર કેટલી છે તો પુરુષો માટે પચીસ કિલોમીટર અને ફિમેલ કેન્ડિડેટ માટે નવ મિનિટને ત્રીસ સેકન્ડ

છાતીનો ફૂલાવો કેટલો છાતીનું માપ કેટલું જોશે એટી ફોર જો આપણે પહેલાં પીએસઆઈને કોન્સ્ટેબલ માટે કેટલું માગતા હતા તો એના માટે માગતા હતા સેવન્ટી નાઇન અને ફૂલાવીને એટી ફોર માગતા હતા બટ અહીંયા એટી ફોર હવે એમાં ફૂલાવીને એટી નાઇન સેન્ટીમીટર જોઈશે અને પચાસ કિલોગ્રામ વજન જોશે જે એસટી કેટેગરીના સિવાયના છે એમના માટે પણ આ સેમ રહેશે એટી ફોર સેવ એટી નાઇન અને ફિફ્ટી કિલોગ્રામ વજન એમના માટે પણ સેમ રહેશે જ્યારે ફિમેલ કેન્ડિડેટ છે પીઆઈ માટે પીઆઈ માટે ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે એસટી જે કેટેગરીમાં છે એવી બહેનો એમના માટે એકસો છપ્પન સેન્ટીમીટરની હાઈટ જોશે અને પિસ્તાલીસ કિલોગ્રામનું વજન કારણ કે પીઆઈ અને કોન્સ્ટેબલ માટે વજન કેટલું હતું ચાલીસ કિલોગ્રામ વજન હતું તો અહીંયા ખાસ યાદ રાખજો કે પીઆઈ જેમને બનવું છે એમનું વજન વધારે હોવું જોઈએ કેટલું પિસ્તાલીસ કિલોગ્રામ વજન અને અધર કેન્ડિડેટ છે એમના માટે બહેનો માટે એકસો અઠ્ઠાવન સેન્ટીમીટરની હાઈટ અને પિસ્તાલીસ કિલોગ્રામનું વજન એમના માટે રિક્વાયરમેન્ટ છે હવે જેમની પાસેથી આપણે આ ફિઝિકલ માટેની સંપૂર્ણ વિગત જાણવાના છીએ કે પચીસ મિનિટ પહેલાં પહેલાં પાંચ કિલોમીટર વીસ મિનિટની અંદર કેવી રીતે પૂરું કરવું છે તો એવા દરેક જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આપણા આપણી સાથે છે રાજપૂત વિરેન્દ્રસિંહ રાજપૂત વિરેન્દ્રસિંહ કે જેઓ ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ લઈ ચૂક્યા છે તમને એમનું એક એક્ઝામ્પલ આપું

આવા વ્યક્તિ કે જે ખુદ પોતે એથ્લેટ્સ છે જે સ્પોર્ટ્સમેન છે અને એ વ્યક્તિ જે અનુભવ્યું છે અને એ અનુભવ્યું છે એમણે જે કર્યું છે અને ખરેખર રિઝલ્ટ લાવીને બતાવ્યું છે ફર્સ્ટ પોઝિશન છે એમની તો એમણે કઈ રીતે એમની સ્ટ્રેટેજી બનાવી હતી એમની પાસેથી આપણે જાણીશું કે કઈ રીતે દોડી શકાય કઈ રીતે મારે મારું પાંચ કિલોમીટર રનિંગ કરવું છે એ ઓછામાં ઓછા સમયમાં વિધાઉટ એની ઇન્જરી કઈ રીતે હું પાર કરી શકું ઈસવીને એમના સર્ટિફિકેટ વિશે વાત કરીએ એમને અચીવમેન્ટ વિશે વાત કરીએ તો નાસિક મેર્સ મેરસ ટ્રોફીમાં પણ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું જ્યારે એમણે શું આ એક ક્રોસ કન્ટ્રી ચેમ્પિયન પણ કહેવાય છે અગિયારમી ફેડરેશન કપ નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ બે હજાર છમાં પણ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં પણ એમણે સારો એવો સ્કોર મેળવેલો છે ત્યાર પછી વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો મેરેથોન દોડ જામનગર મેરેથન દોડ જામનગરમાં ચાલી રહેલી નેવી વીગના અનુસંધારે આ એક ઓપરેશન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડમાં પણ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારબાદ વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો વિરેન્દ્ર રાજપૂત સર કે જેઓ એમણે અંડર એટીન બોયઝ ટીમમાં આઠસો મીટરમાં એમણે વિનિંગ મેળવ્યું હતું એમણે ફર્સ્ટ ક્રમ પર મેળવ્યો હતો તમે જોઈ શકો છો બાકીના જે કેન્ડિડેટ છે એમનાથી ઘણું બધું ડિસ્ટન્સ દૂર પડ છે આ સીન તમને કેવું દેખાય છે ચલો કેવું દેખાય છે અને જે ભાગ મિલખા ભાગમાં જે પ્રકારનો સીન હતો એ પ્રકારનો સીન તમને દેખાય આવે છે તો આ પ્રકારે ભાગ મિલખા ભાગ આપણે ભાગવું તો છે પણ કઈ રીતે ભાગવું છે શું એમને સવારે દોડી જાગીને એમને ભાગવા મળવું છે પણ ક્યાં જવું છે ભાગીને કેવી રીતે ભાગવું છે ક્યાં જવું કેટલું ભાગશું એ તો આપણને ખબર નથી આપણે સ્વામી વિવેકાનંદે કહ્યું છે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા પરંતુ કેમ ઉઠવાનું ક્યાં લાગવાનું કઈ રીતે કયું ધ્યેય છે એ જ ખબર નથી તો પછી કયું ધ્યેય મળશે તો એમને ન દોડીએ એવા વ્યક્તિ પાસેથી આપણે જાણીએ કે જે ખરેખર એમને કંઈક કરી બતાવ્યું છે એમણે જે અનુભવ્યું છે એના આધારે આપણે કરી શકીએ તો એવા વિરેન્દ્ર રાજપૂત સર પાસેથી આપણે જાણવાના છીએ આખી ટ્રીપ્સ ટિપ્સ જાણવાના છે કે કઈ રીતે આ રનિંગ આપણે પૂરું કરી શકીએ તમે એ જોઈ શકો જામનગરમાં વાલસુરા દ્વારા નવસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને એ સમય દરમિયાન અહીંયા તમે જોઈ શકો અઢાર વર્ષના અઢાર વર્ષથી નીચેના એટલે કે અંડર એટીન પુરુષ કેટેગરીમાં માસ્ટર રાજપૂત વિરેન્દ્ર સૌથી ઝડપી સિનિયર સિટીઝનની દોડમાં આગળ એમણે આવ્યા હતા અઢાર વર્ષની નીચેના પુરુષ ઉમેદવારમાં ફેડરેશનની વાત કરીએ એથ્લેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એમાં પણ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને આ પાર્ટિસિપેટ એમણે કર્યું હતું તમે અહીંયા જોઈ શકો છો ટ્વેન્ટી થર્ડ નેશનલ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપ ઓર્ગેનાઇઝ બાય આંધ્રપ્રદેશ એથ્લેટ્સ એસોસિએશન જો આંધ્રપ્રદેશ ખાતે પણ જે વ્યક્તિ રનિંગ માટે ગયા હોય આ પ્રકારના એથલેટ્સ માટે તો એનો મતલબ એવો થયો કે એમને ખૂબ સારું એવું આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં સારામાં આજે માર્ગદર્શન મેળવવાના છે ત્યારબાદ તમે જોઈ શકો છો સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે મેરિટ સર્ટિફિકેટ રાજપુર વેદસિંહ જે ગાંધીનગર ખાતે એમણે એક સ્ટેટ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ સ્ટેટ પાર્ટિસિપેશનમાં એમણે હા હેઝ સિક્યોર્ડ ફસ્ટ પ્લેસ પ્રથમ ક્રમ મેળવ્યો છે અને કેટલી રનિંગ હતી પંદરસો મીટરની રનિંગ હતી આ પંદરસો મીટરની રનિંગમાં કેટલો ડ્યુરેશન એમણે સમય કેટલો લીધો છે ચાર મિનિટ અઢાર સેકન્ડને અડતાલીસ માઇક્રો સેકન્ડમાં એમણે કમ્પલીટ કર્યું છે અગેન રિપીટ કરું છું પંદરસો મીટરની રનિંગ હતી આ પંદરસો મીટર રનિંગ એમને કેટલા સમયમાં પૂરું કર્યું છે ચાર મિનિટ અઢાર સેકન્ડ અને અડતાલીસ માઇક્રો સેકન્ડમાં એમણે કમ્પ્લીટ કર્યું છે એવા વિરેન્દ્ર રાજપૂત પાસેથી આપણે સંપૂર્ણ ટિપ્સ મેળવવાના છીએ અને ત્યારબાદ જોઈએ સ્વર્ણિમ ખેલ મહાકુંભ બે હજાર દસમાં જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વીરેન્દ્રસિંહ તેમણે એથ્લેટિક્સમાં ચાર ગુણ્યા ચારસો એટલે ચાર ચારસોની આ રિલે સ્પર્ધામાં તેમણે ગાંધીનગર ખાતે એમણે સેકન્ડ ક્રમ મેળવ્યો છે દ્વિતીય રેન્ક બીજો ક્રમ મેળવ્યો છે કેટલા સમયમાં કેટલી રેન્ક દોડ કેટલી હતી ચાર ગુણ્યા ચારસો મીટરની રિલે દોડ હતી અને તેમાં ત્રણ મિનિટ બત્રીસ સેકન્ડ અને માઇક્રો સાત સેકન્ડમાં એમણે આ દોડ આટલી પૂરી કરી હતી એટલે એમણે સેકન્ડ પોઝિશન મેળવી છે ગુજરાત સ્ટેટ એથ્લેટિક વિશે વાત કરીએ તો એમાં પણ એમણે રાજપૂત વિરેન્દ્રસિંહ એમણે આ એક પાર્ટિસિપેશન કરેલું ગાંધીનગર ખાતે અમને એમણે ફોર વિનિંગ ફર્સ્ટ પોઝિશન પ્રથમ ક્રમ મેળવો છે પ્રથમ ક્રમ આઠસો મીટર 800 મીટર ની રનિંગ છે આ 800 મીટર ની રેનિંગ માં બોયઝ અન્ડર 20 કેટેગરી માં એમણે આ પાર્ટિસિપેશન કર્યુંતું અને એમણે ફર્સ્ટ રેન્ક મેળવલો છે ત્યાર બાદ જોઈએ એમના અચીવમેન્ટ તમે જુઓ તો એમના અચીવમેન્ટ છે એના આધારે તમે નક્કી કરી શકો જે વ્યક્તિ પાસેથી આપણે માર્ગદર્શન લેવાના છે એ વ્યક્તિ કોણ છે અને એના એક એક જે પણ ટિપ્સ આપે છે એના પર ફોલો કરો એના પર વિશ્વાસ કરો અને એ તમારું સંપૂર્ણ માર્ગદર્શન એમનાથી તમે એનાથી તમે એમને દ્વારા જે પણ તમને કહેવામાં આવ્યું છે એનું સંપૂર્ણ પાલન કરો તમે આરામથી પાંચ કિલોમીટર વિધાઉટ ઇન્જરી અને વિધાઉટ કોઈ પ્રકારનું ટેન્શન વગર આરામથી દોડી લેશો જુનાગઢ ખાતે જે યોજા છે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તો એમાં પણ એમણે પાર્ટિસિપેશન કર્યું હતું અને એમાં પણ એમણે પ્રથમ ક્રમ મેળવેલો છે પ્રથમ ક્રમ મેળવ્યો છે કે જેમાં એમણે આ આરોહણ અવરોહણ સ્પર્ધા તો એમાં પણ એમણે આ પાર્ટિસિપેશન કરી અને પ્રથમ ક્રમ મેળવેલો છે તો આપણે જોવાના છીએ વિરેન્દ્ર સર વિશે માહિતી મેળવીએ અને એ કેવી રીતે તમને ટિપ્સ આપે છે એ તમે એનું સંપૂર્ણ પાલન કરો એનો ફોલો કરો અને જે પણ તમને અહીંયાથી વીરેન્દ્ર સર દ્વારા તમને જે પણ માર્ગદર્શન આપવામાં આવે અથવા તો તમને જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આપવામાં આવે એનું તમે સંપૂર્ણ પાલન કરો જેથી કરીને તમારું જે સ્વપ્ન છે ખાખીનું આ ખાખીનું સપનું તમે આરામથી પાર પાડી શકો તો આવો વીરેન્દ્ર સર સાથે આપણે મુલાકાત કરીએ અને તમે એમની પાસેથી તમને ઘણું બધું શીખવા જાણવા મળશે હેલો એવરી વન મારું નામ રાજપૂત વિરેન્દ્ર આગળ સાહેબે મારો પરિચય આપી દીધો હશે તમને તે બદલ સાહેબનો હું મારા તરફથી ખૂબ ખૂબ આભાર હવે આપણે સૌપ્રથમ રનિંગ માટે કયા કયા શૂઝ અને કયા કપડાની આપણને જરૂર પડે છે એ આપણે જોઈશું સૌપ્રથમ આપણે પાસે શૂઝ હોવા જોઈએ એના પછી આપણા જોડે પ્રોપર ડ્રેસ કોડ હોવો જરૂરી છે હવે આ શૂઝ સૌપ્રથમ આપણે શૂઝ કેવા પહેરવા જોઈએ એની અંદર પાંચ કિલોમીટર રનિંગની અંદર સ્પંચવાળા શૂઝ પહેરવા જરૂરી છે અને આ ટ્રેક સૂટ પહેરવું જરૂરી છે એ કેમ જરૂરી છે એના માટે એક તો તમે સ્પંચવાળા શૂઝ પહેરો એટલે તમને પગમાં થડકા ના લાગે અને બીજી વસ્તુ કે જે લોંગ ટાઈમ સુધી શૂઝ નથી પહેરતા એમને ઇન્જરી થતી હોય છે પગમાં દુખાવા થતા હોય છે ઘૂંટણમાં દુખાવા થતા હોય છે પગની આંગળીઓમાં દુખાવા થતા હોય છે એવા ઘણા બધા ઇન્જરી થતી હોય છે પ્લેયર્સને એના કારણે ઘણા બધા પ્લેયર રનિંગ નથી કરી શકતા એના માટે સ્પંચવાળા શૂઝ પહેરવા જરૂરી છે બીજી વસ્તુ કે રનિંગ ટ્રેક શૂટ આ શું કામ કરે છે કે આપણે સૌ પ્રથમ વોર્મઅપ કરવાની જરૂર હોય છે પહેલાં બોડીને ગરમ કરવા માટે એટલે ટ્રેકશૂટ પહેરીને આપણે વોર્મઅપ કેવી રીતે કરાય સૌપ્રથમ પ્રથમ પાંચથી દસ મિનિટ નોર્મલ જોગિંગ કરવાની હોય છે એના પછી રોટેશન એક્સરસાઇઝ કરવાની હોય છે એના પછી લાઇટ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય છે અને એના પછી આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણે આગળ જોઈશું કે શૂઝ ના પહેરવાથી અને ઉઘાડા પગે રનિંગ કરવાથી શું થ ઇન્જરી થતી હોય છે એ આપણે આગળ જોઈશું સૌપ્રથમ આપણને લાંબા ગાળા રનિંગ કરવાથી ઉઘાડા પગેથી શૂઝ ના સારા પહેરવાથી ઘૂંટણમાં થડકા લાગવાથી ઘૂંટણનો દુખાવો થાય છે સ્નાયુઓ ઢીલા પડી જાય છે એના પછી જે પ્લેયરો ઉઘાડા પગે રનિંગ કરે છે એમના લાંબા ગાળે રનિંગ કર્યા કરવાથી પગની આંગળીઓમાં ઇન્જરી થતી હોય છે પગની આંગળીઓ ક્રેક થઈ જતી હોય છે એના પછી લાંબા ગા ગાળામાં ઘણી બધી ઇન્જરી હોય છે કે ક્રેક થઈ જાય પછી લાઈફટાઈમ ટાઈમ માટે આપણે ઇન્જરી થતી હોય છે એ બધાથી બચવા માટે આપણે સ્પંચિંગવાળા શૂઝ એટલે કે આવા શૂઝ પહેરવા જરૂરી છે હવે આપણે પાંચ કિલોમીટર રનિંગ આપણે બોડીનું આપણે પોઝિશન કેવું હોવું જોઈએ એ આપણે આગળ જોઈશું સૌપ્રથમ જે આ પ્લેયર રનિંગ કરે છે એનું બોડી સીધું છે એના પછી આ પ્લેયર સૌપ્રથમ એડી મૂકે છે એટલે આવી રીતે રનિંગ કરવાથી પણ ઇન્જરી થતી હોય છે જે આગળ મેં તમને જણાવ્યું એના પછી આ યસ કેમ્પ છે આનું બોડી પ્રોચન બોડી આડું છે એટલે આગળની તરફ નમેલું છે એના બીજી વસ્તુ કે આ સૌ પ્રથમ પંજા ઉપર રનિંગ કરે છે એટલે ઇન્જરી નથી થતી હવે આપણે આગળ જઈશું કે આપણે પાંચ કિલોમીટર રનિંગ કેવી રીતે કરવાની છે એનું શેડ્યુલ શું હોય છે વર્કઆઉટ કેવી રીતે કરવાનું હોય છે એ આપણે હવે આગળ જોઈશું હવે મિત્રો આપણે આગળ જોઈશું પાંચ કિલોમીટર રન બિગનર્સ કેવી રીતે કરી શકશે સૌ પ્રથમ આપણે મંડે રેસ્ટ રહેશે આપણું શેડ્યુલ ટ્યુઝડેથી ચાલુ થશે ત્યારબાદ સૌ પ્રથમ વોક પ્લસ રન એના પછી પહેલાં ચાર મિનિટ વોક ફોર્ટી સેકન્ડ રન કન્ટિન્યુ ત્રીસ મિનિટ સુધી કરવાની રહેશે સેમ સેડ્યુલ વેનેસડે પણ રહેશે ફોલો કરવાનું છે ત્યારબાદ થર્સડે આપણું શેડ્યુલ એક્સરસાઇઝનું રહેશે એક્સરસાઇઝમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ રહેશે ત્યારબાદ યોગા રહેશે એના પછી સેમ શેડ્યુલ ફ્રાઇડે પણ રહેશે વોક પ્લસ રન ફોર મિનિટ વોક ફોર્ટી સેકન્ડ રન એન્ડ થર્ટી મિનિટ કન્ટિન્યુ ત્યારબાદ સેટરડે પણ સેમ શેડ્યુલ રહેશે આપણું એના પછી સન્ડે સન્ડે શેડ્યુલ આપણું થોડું ચેન્જ થશે એ ફોર મિનિટ વોક ફોર્ટી સેકન્ડ રન અને ચાલીસ મિનિટ કન્ટિન્યુ રહેશે હવે આપણે વીક ટુ જોઈશું સૌપ્રથમ પ્રથમ આપણો રેસ્ટ હોય છે ત્યારબાદ ટ્યુઝડે વોક પ્લસ રન ફોર મિનિટ વોક ફોર્ટી સેકન્ડ રન અને કન્ટિન્યુ ફોર્ટી મિનિટ સુધી આપણે આ કરવાનું છે ત્યારબાદ સેમ શેડ્યુલ વેનેસડે પણ રહેશે એના પછી થર્સડે થર્સડે આપણે એક્સરસાઇઝ રહેશે એક્સરસાઇઝમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ યોગા એક્સરસાઇઝ રહેશે એના પછી ફ્રાઈડે સેમ સિમિલર શિડ્યુલ રહેશે આપણું સેટરડે પણ સિમિલર શેડ્યુલ રહેશે અને સન્ડે આપણું શેડ્યુલ થોડું ચેન્જ થશે એમાં ફોર મિનિટ વોક અને ફિફ્ટી સેકન્ડ રનિંગ થઈ જશે અને ફોર્ટી મિનિટ કન્ટિન્યુ કરવાનું છે આમાં આપણે દસ સેકન્ડ રનિંગ વધારી છે હવે આપણે થર્ડ વીક ઉપર જઈશું આગળ આપણે જોયું છે કે સેકન્ડ વીકમાં આપણે મંડે રેસ્ટ જ છે એટલે થર્ડ વીક પર મંડે રેસ્ટ જ છે હવે ટ્યુઝડેથી આપણું શેડ્યુલ સ્ટાર્ટ થશે વોક પ્લસ રન સૌપ્રથમ આપણે ફોર મિનિટ વોક કરીશું પચાસ સેકન્ડ રનિંગ કરીશું અને લગાતાર ફોર્ટી મિનિટ સુધી આપણે કરીશું સેમ શેડ્યુલ આપણું વેનેસડે પણ રહેશે અને થર્ઝડે આપણે એક્સરસાઇઝનું શેડ્યુલ રહેશે એક્સરસાઇઝમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એન્ડ યોગા એક્સરસાઇઝ રહેશે જેમાં બ્રીથિંગ એક્સરસાઇઝ અલગ અલગ યોગા શીખવાડવામાં આવશે તમને ત્યારબાદ ફ્રાઈડે સેમ શેડ્યુલ રહેશે સિમિલર શેડ્યુલ સેટરડે પણ સેમ શેડ્યુલ રહેશે અને સન્ડે સન્ડે આપણું શેડ્યુલ ચેન્જ થશે કે ભાઈ ફોર મિનિટ વોક ફિફ્ટી સેકન્ડ રન એન્ડ લગાતાર પચાસ મિનિટ સુધી આપણે આ વર્કઆઉટ કરવાનું છે હવે મિત્રો આપણે ફોર્થ વીક ઉપર જઈશું મંડે આપણો સેમ હોય છે કે રેસ્ટ છે ત્યારબાદ બાદ આપણું શેડ્યુલ ટ્યુઝડેથી સ્ટાર્ટ થશે વોક પ્લસ રનનો ફોર ફોર મિનિટ વોક ફિફ્ટી સેકન્ડ રન એન્ડ લગાતાર ફિફ્ટી મિનિટ સુધી આપણે આ વર્કઆઉટ કરવાનું છે ત્યારબાદ સેમ શેડ્યુલ રહેશે વેનસ ડે એના પછી આપણે થર્સડે આવીશું થર્ઝડેમાં આપણે એક્સરસાઇઝનું કોન્સેપ્ટ છે એક્સરસાઇઝની અંદર આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને યોગા કરાવીશું જેની બેનિફિટ્સ આપણે બ્રિથિંગ એક્સરસાઇઝ સ્નાયુઓ સ્ટ્રેચિંગ કરવાથી રિલેક્સ થાય છે ત્યારબાદ આપણે ફ્રાઈડે ઉપર આવીશું ફ્રાઈડે આપણે ફોર મિનિટ વોક રહેશે એના પછી સિક્સ્ટી સેકન્ડ રનિંગ હશે અને લગાતાર આપણે એ જ કોન્સેપ્ટ છે કે ફિફ્ટી મિનિટ સુધી લગાતાર કરવાનું રહેશે ત્યારબાદ આપણે સેટરડે આવશે સેટરડે આપણે ફોર મિનિટ વોક સિક્સટી સેકન્ડ રન એન્ડ ફિફ્ટી મિનિટ કન્ટિન્યુ રહેશે હવે ત્યારબાદ આપણે મિત્રો સન્ડે સન્ડે આપણું શેડ્યુલ થોડું ચેન્જ થશે સૌપ્રથમ સેમ કોન્સેપ્ટ ફોર મિનિટ વોક એના પછી સેવન્ટી સેકન્ડ રનિંગ રહેશે અને સિકસ્ટી મિનિટ સુધી લગાતાર આપણે કરવાનું રહેશે હવે મિત્રો આ શેડ્યુલ ફોલો કરવાથી સ્ટેમિના અને બ્રિથિંગ એને શ્વાસોશ્વાસની ક્રિયા તમારી લગાતાર વધી જશે જેમ કે તમે જોઈ રહ્યા છો આગળના વીકમાં કે સૌપ્રથમ આપણે થર્ટી મિનિટ કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી ત્યારબાદ ફોર્ટી મિનિટ પ્રેક્ટિસ કરી લગાતાર એના પછી ફિફ્ટી મિનિટ લગાતાર પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ ફોર્થ વીકની અંદર આપણે સિક્સટી મિનિટ લગાતાર પ્રેક્ટિસ કરી છે એનાથી જ આપણે સ્ટેમિના ડેવલપ થાય છે એનાથી રનિંગમાં તમને બેનિફિટ મળશે ત્યારબાદ આ શિડ્યુલ પત્યા પછી ત્યારબાદ તમે કન્ટિન્યુ પાંચ કિલોમીટર રનિંગ આસાનીથી તમે દોડી શકશો ત્યારબાદ રહેશે એ આપણે આગળના જાણીશું યસ મિત્રો મજા કઈ રીતે દોડવું જોઈએ આપણે ખબર તો દોડવું પણ કઈ રીતે દોડવું એ ખબર નહોતી બસ આપણે સવારે જાગીને દોડતા દોડવા મંડી જતા ફ્રેન્ડ દોડે તો આપણે એની પાછળ પાછળ દોડતા હતા કોઈ આપણી પાછળ દોડતું હતું આપણે કોઈની પાછળ કોઈ આપણી પાછળ પણ આ આ ચિલચિલો ક્યાં સુધી કેવી રીતે ક્યાં જીને અટકશે એ તો આપણને ખબર જ નહોતી બટ હવે ખબર પડી ને એક્ઝેક્ટલી કઈ રીતે દોડાય હવે આપણને ખબર પડી કે કેમ થાક લાગતો હતો જ્યારે પણ આપણને એવું લાગે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ જ્યારે રનિંગ કરે થોડું રનિંગ કરે તો અહીંયા પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય છે પેટમાં દુખવાનું ચાલુ થાય છે એટલે બેસી જાય છે બટ એને સ્પોર્ટ્સની ભાષામાં શું કહેવાય છે જ્યારે પેટમાં દુખવાનું ચાલુ થાય છે ને એને સેકન્ડ વિનિંગ કહેવાય છે આ સેકન્ડ વિનિંગ જ્યારે ચાલુ થાય છે એનો મતલબ એવો થયો કે હજુ પણ તમે દસ કિલોમીટર દોડી શકો છો હજુ પણ તમે દસ કિલોમીટર દોડી શકો છો બટ તમારું માઇન્ડ ક્યાં હોવું જોઈએ તમારું માઇન્ડ હોવું જોઈએ તમારા લક્ષો અગર તમે એવું લઈને બેસો છો કે મારા પેટમાં દુખવા મળ્યું છે પેટમાં દુખવા મળ્યું છે તો તમે બસો મીટર પણ નહીં દોડી શકો બટ અહીંયા તમને કોઈ એવી ઇન્જરી નથી થવાની પેટમાં તમને દુખવા મળ્યું છે સાઈડમાં પેટમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો કોમન ક્વેશન છે સર આ પ્રકારનો દુખાવો થઈ જાય છે કોમન ક્વેશન આ કોમન એનો એક ક્વેરી છે ક્વેશન છે બટ આ સેકન્ડ ઇનિંગ ચાલુ થયા પછી પણ તમે દસ કિલોમીટર આરામથી દોડી શકો છો એના પર એના પર ધ્યાન ન આપો સ્પોર્ટ્સની ભાષામાં એને કહેવાય છે સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ સેકન્ડ ઇનિંગ ચાલુ થયા પછી પણ તમે ઘણું બધું દોડી શકો છો તો હવે આપણે ખબર પડી ને વીરેન્દ્ર સર આપણે કહ્યું કે કેવી રીતે દોડવું જોઈએ ઇન્જરી ન થવી જોઈએ કેવા શૂઝ પહેરવા જોઈએ કઈ પ્રકારનું ટ્રેક આપણે યુઝ કરવો જોઈએ કઈ રીતનું દોડવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ બસ દોડવાનું ચાલુ કરી દીધું દોડવાનું ચાલુ કરી અરે ભાઈ એવી રીતે ન દોડો તમને જે પ્રકારે એકદમ દોડવાનું આપ્યું છે તમને જે પ્રકારે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એ પ્રકારે દોડો દોડવાનું એમને ચાલુ ન કરી દો કઈ રીતે તમારો સ્ટેપ મૂકવો જોઈએ પગ કઈ રીતે મૂકવા જોઈએ આ સંપૂર્ણ વિગત આપણે વીરેન્દ્ર સર પાસેથી જાણી અને એનું પાલન કરો અને આ વિડીયો એવા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો કે જેઓ ખાખીનું સપનું લઈને બેઠા છે આ ખાખીનું સપનું પૂરું કરવા માટે જે મહેનત કરે છે તો એવા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને વીરેન્દ્ર સર દ્વારા તમને જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી જે પણ ગાઈડ કરવામાં આવ્યા એનું પાલન કરો જેથી તમારું ખાખીનું સપનું છે તમે આરામથી પાર પાડી શકો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ